फ्रेंड्स मित्र हूँ धोरण 10 मनीषा कोठारी आपनो हार्दिक स्वागत करू छू। धोरण 10 की अंदर स्वाध्याय पहलू वास्तविक संख्याओ। वास्तविक संख्या नी अंदर आपणे 1.2 आव्या, एमां गुस्सा अने लसा आपणे लास्ट लेक्चर मां जोयुं हतुं। तो दाखलो 2, नीचे आपेली पूर्णांकोनी जोडीना गुस्सा अने लसा शोधो। गुस्सा अने लसा शोधवानो अने बन्ने पूर्णांकोनो गुणाकार बन्ने सरखो थाय एवुं चकासो। तो पहली रकम छे 26 अने 91। હવે આપણે પહેલા એના અવિભાજ્યની રીતે હું બંને રીતે તમને અવયવ શીખવાડીશ। 26 ના ભાગ પાડો અને 91 ના ભાગ પાડો। છેલ્લો અંક બેકી હોય, તો 2 વડે ભાગ પાડવાના। તો 26 ને 2 વડે ભાગ પાડો એટલે એના અડધા થશે, તો 13। 13 પોતે જ અવિભાજ્ય છે, તો 13 ની 13 ભાગો 13 એકા 13। તો હવે આની અવયવ વૃક્ષની રીતે લખવાની આ 26। 26 ના ભાગ 2 અને 13, છેલ્લો ક્રોસ આપણે લખવાનો નથી। 26 13 દૂ 26। હવે આપણે 26 ના જે ભાગ આવ્યા એ અહીંયા લખશું। તો સૌ પ્રથમ પહેલી રકમ 26 છે, તો 26 ના આપણે ભાગ પાડશું। છેલ્લો અંક બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ પાડો તો 13 આવશે। 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, તો 13 ની 13 ભાગો તો 1 આવશે। હવે 91 છેલ્લો અંક એકી રકમ છે, એકી રકમ હોય તો પેલા 3 ભાગ પાડો, 5 ભાગો, 7 11। પેલા હું 3 થી સ્ટાર્ટ કરીશ, શેષ બચી ન જોઈએ તો આપણે 3 ભાગ નથી આવતો। 5 ભાગ આવવા માટે છેલ્લે 5 કે 0 જોઈએ, તો આય નહીં ચાલે। 7 ભાગ ચલાવી, 7 × 21, તો 7 ભાગ્યા તો 13 આવ્યું। 13 એકા 13, 13 પોતે જ અવિભાજ્ય છે, તો 91 ના ભાગ 7 અને 13 થશે। હવે તમારે આના ઉપરથી ગુસ્સા શોધવાનો। ગુસ્સા 26 અને 91 બરાબર, ગુસ્સા એટલે બંનેમાં સરખું હોય એ લેવાનું। તો બંનેમાં સરખું 13 છે એટલે ગુસ્સા થશે। લસા બંનેમાં હોય એક વાર, બંનેમાં હોય એ આપણે એક વાર લેવાનું, પછી બધા અંક લખવાના 2 અને 7। હવે આને ક્રમમાં ગોઠવો, 7 × 14 × 13, 14 × 13 કરવાનું, 14 × 14, 14 × 42, 182 થી। તો સૌ પ્રથમ ગુસ્સા × લસા, ગુસ્સા અને લસા આવે તો આપણે પહેલા 26, આના 26 બેકી રકમ છે, તો 2 વડે ભાગ થયેલા, તો 13 આવ્યા, 13 એકા 13। હવે આપણે અહીંયા આગળ આ દાખલાનું અવયવ વૃક્ષ નથી કર્યું, તો આપણે એ કરી નાખીએ। એકાણું ના ભાગ 7 અને 13, આ ક્રોસ લેવાનો, છેલ્લો ક્રોસ આપણે લેવાનો નથી। તો આ 7 અને 13 એકાણું ના આપણે ભાગ લખી નાખ્યા છે, અવયવ વૃક્ષ બાકી હતું એ કર્યું। હવે આપણે બંનેમાં સરખું હોય એ ગુસ્સા આવશે, અને લસા માટે બંનેમાં હોય એ એક વાર, બીજા જે કોઈ અંક બેચા એ લખવાના, ક્રમમાં ગોઠવવાનો, એનો ગુણાકાર કરવાનો। હવે આપણે આ ગુસ્સા મળી ગયા, લસા મળી ગયા, હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો।
गुस्सा गुणिया लस्सा बराबर बन्ने पूर्णांको नो गुणाकार। हवे तमारी पासे जे रकम छे नो गुस्सा 13 आयो, तो गुस्सा 13 लसा 182 आयो। बन्ने पूर्णांक नो गुणाकार तो बन्ने पूर्णांक 26 अने 91 छे, तो 26 गुणिया 91। हवे बन्ने बाजु गुणाकार करो तो देवना जवाब सेम थवा जोईए, तो 182 गुणिया 13। सौ प्रथम अविभाज्य पछी अवयव रूप थी देवना जवाब लखवाना, गुस्सा ने लसा शोधवानो, गुस्सा नो जवाब गुणिया लसा नो जवाब बराबर बन्ने पूर्णांको नो गुणाकार, बन्ने बाजु जवाब सरखा थशे। तो फ्रेंड्स आ दाखलानी अंदर तमने समझण पड़ी हशे, तो खास ध्यान राखो अने आगळ अभ्यास करो। આમ ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને નો ગુણાકાર। હવે આ દાખલો નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસ્સા શોધો, અને શોધ્યા પછી ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકો નો ગુણાકાર। એક દાખલો આપણે જોયો, હવે આજે દાખલો બીજો 510 અને 92। तो पहला आपणे 510 ना भाग पाड़ी अविभाज्यनी रीते भाग पाड़वाना छे, पछी आपणे अवयव रूपनो उपयोग करशुं। छेलो अंक 0 छे, 0 2 4 6 आवे तो 2 वडे भाग अलावो, 2 वडे भाग अलावशो तो एना अर्धा करवाना, तो 510 ना अर्धा 255 थशे। हवे पाछुं आनुं जोवानुं, छेलो अंक एकी रकम छे, એકી રકમ હોય તો પહેલા 3 ભાગાકાર કરવાનો, ત્રણે ભાગ હલાવશો તો 85 આવ્યા। હવે 85 ને 3 ભાગ ચલાવવાના, ભાગ ચાલશે નહીં, તમે 3 ભાગ ચલાવો તો ભાગ નહીં ચાલે, શેષ વધશે, શેષ વધે છે, તો 3 નથી ચાલતા, તો મેજોરિટી છેલ્લો અંક 5 કે 0 હોય તો 5 વડે ભાગ હલાવો, 85 ને 5 ભાગો, 17 5 85, 17 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, તો 17 એકા 17। તો આ આપણા અવિભાજ્યની રીતે ભાગ થયા। હવે આપણે એને અવયવ વૃક્ષની રીતે યુઝ કરવાનો લખવાના છે। ભાગ 2 અને 255 થશે, 255 ના ભાગ 3 અને 85 થશે, 510 ના ભાગ 2 અને 255, 255 ના ભાગ 3 અને 85, 85 ના ભાગ 5 અને 17। છેલ્લો ક્રોસ આપણે લેવાનો નથી, તે જ રીતે આપણે 92 ના ભાગ પાડી દઈએ,
तो 92 ना भाग पहला अविभाज्य नी रीते पाड़सू। देखी रकम छे तो पहला बे भाग चलावीए, अर्धा करवाना 46। पाछो बेकी रकम छे तो बे भाग चलावो 46 ना अर्धा 23। 23 पोते ज अविभाज्य संख्या छे, ए कोई ज घड़िया मां नहीं आवे, तो 23 एका 23। हवे आपणे आने अवयव वृक्ष नी रीते लखशुं। तो तमे फ्रेंड्स जो 92 ना पद आ बे लेवाना, 2 अने 46। छेतालीस ना भाग 2 अने 23, हवे आ छेलो क्रॉस आपणे नहीं लईए। हवे आपणे बन्ने ना जे अविभाज्य अवयव ना गुणाकार करशुं, तो 510 ना भाग 2 × 3 × 5 × 17। आनी ऊपर थी जो तो आ पहेलो अक्षर लेवानो 2 3 5 17, આ રીતે લેવાના, એવી રીતે 92 ના 2 2 અને 23। ભૂસા 510 અને 92, ભૂસા એટલે બંનેમાં જે સરખો હોય અક્ષર એ લેવાનો, તો બંનેમાં સરખું શું છે, તો 2 છે, તો ભૂસા 2 થશે। લસા બંનેમાં હોય એ આપણે એકવાર લખશું, આ બંનેમાં છે એ એકવાર, બાકી એક એક વાર જે હોય એ બધા જ અંક લેશું। હવે આપણે એનો ગુણાકાર કરવાનો, ક્રમમાં ગોઠવવાના, ક્રમમાં ગોઠવીને એનો ગુણાકાર કરશું। તો આ દરેક અંકનો ગુણાકાર છે, છેતાલીસ 920 થશે। દરેક અંકનો ગુણાકાર 46920 થશે। સોરી 23460 થશે। હવે આપણે ભૂસા ગુણ્યા લસા બરાબર બંનેનો ગુણાકાર, ભૂસા આપણો 2 છે, લસા છે 23460, તો આ બેનો ગુણાકાર કર, બંને પૂર્ણાંકનો ગુણાકાર, તો બંને પૂર્ણાંક આપણા 510 અને 92 છે। તો આ સાઈડ આપણે ગુણાકાર કરશું, તો 0 × 2 = 0, 6 × 12 46920 થશે। તો આનો ગુણાકાર પણ 46920 થશે। તો સૌ પ્રથમ આપણે 510 અને 92 ના ભાગ પાડવાના, અવયવ વૃક્ષની રીતે લખવાના, અવિભાજ્યના ગુણાકાર કરવાનો, અને પછી બંનેમાં હોય તે અંક ભૂસા થશે, બંનેમાં હોય તે એકવાર લખવાનું, અને બધા જ અંક લખી એનો ગુણાકાર 23460 થશે। હવે આપણે આ સૂત્ર મૂકવાનું, ભૂસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બે બાજુ ગુણાકાર સરખો થશે, આ આપણો જવાબ છે। મિત્રો તમને આ રીતમાં ખબર પડી હશે તેવી હું આશા રાખું છું। હવે આપણે ત્રીજો દાખલો 336 અને 54, તો પહેલા આપણે અવિભાજ્યની રીત લેશું। છેલ્લો અંક 6 છે, બેકી રકમ છે, તો આપણે 2 ભાગ ચલાવવાના, 336 ના અડધા કરો તો 168,
360 ના અડધા બે ભાગ ચલાવવા માટે આપણે અડધા કરશું પાછી બેકી રકમ આવી તો બે કરો અડધા કરો એકી રકમ આવે તો ત્રણે ભાગ તો 21/3 એટલે 7 આવશે. 7 પોતે જ અવિભાજ્ય છે તો 7 એકા 7. હવે આપણે અહીંયા અવયવ વૃક્ષની રીતે એન્ટ્રીઝ કરશું. 2 અને 168 ના ભાગ 2 અને 84 આ 2 અને 84 84 ના ભાગ 2 અને 42 42 ના ભાગ 2 અને 21 21 ના ભાગ 3 અને 7 હવે આપણે મિત્રો છેલ્લો છે જે છેલ્લો ક્રોસ છે એ આપણે લેવાનો નથી. આ 336 ના ભાગ થયા. હવે 54 ના પાડી છેલ્લો અંક બેકી રકમ છે તો 2 ભાગ પાડો. 27 દુ 54. હવે આ એકી રકમ છે 7 તો એને 3 ભાગ ચલાવવાના. 27/3 3 9 27. હવે અહીંયા 3 આવ્યું તો સીધા 9 નહીં ચલાવવાના, પેલા 3 જોવાના, 5 જોવાના, પછી આપણે આગળ જવાનું. 9 ને 3 ભાગો તો 3 3 એકા 3. હવે આપણે આને અવયવ વૃક્ષની રીતે લખશું. સત્યાવીસ ના ભાગ ત્રણ અને નવ ના ભાગ ત્રણ અને ત્રણ આવ્યા. તો હવે આપણે બંને જે જવાબ આવ્યા, પહેલો ક્રોસ અહીંયા મૂકવાનો, ત્રીજામાં બીજો ક્રોસ મૂકવાનો, ત્રીજામાં ત્રીજો ક્રોસ, છેલ્લો ક્રોસ આપણે લખવાનો નથી. હવે આપણે દરેકના જવાબ લખી 336 તો પહેલો અંક લેવાનો અને પછી આ તો 2 × 2 2 × 2 4 4 × 2 8 8 × 2. હવે આપણે પહેલા 54 ના લઈ લઈ 2 × 3 × 3 × 3 336 ના ભાગ લેખા 2 2 2 2 3 અને 7 54 ના 2 3 3 3. હવે ગુસ્સા ગુસ્સા એટલે બંને માં સરખું હોય તે, તો જુઓ તો આમાં સરખું શું છે 2 અને 3, બીજો કોઈ અંક સરખો નથી. હવે લસા લઈ 1 વાર લેવાનું. હવે બીજું કઈ સરખું નથી તો બધા જ અંક આપણે ભેગા લઈ લેશું. હવે આને ક્રમમાં ગોઠવો. પહેલા બધા 2 લખો, પછી બધા 3 લખો. 2 4 વાર છે, 3 3 વાર છે, ગુણ્યા 7. હવે આનો ગુણાકાર કરો. 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 × 7. તો આનો ગુણાકાર કરતા છેલ્લો ગુણાકાર 30 24 થશે. આનો ગુણાકાર 30 24 થશે. હવે આપણે આ સૂત્ર મૂકવાનું. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને નો ગુણાકાર.
દુષ્કળ છે આપણો 6, લસ્તા છે આપણો 30-24, બંને નો ગુણાકાર તો તમે બંને અંક જોવો કેટલા છે, 336 અને 54, બંને અંક 336 અને 54 છે. હવે આપણે 30-24 × 6 કરશું એટલે 18-144 થશે. એવી રીતે આનો ગુણાકાર 18-144 થશે. તો આ રીતે મિત્રો ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંનેનો ગુણાકાર બેઉ સેમ થશે, બાબા અને જબા તો સાબિત કરી શકાશે.